હેલો દોસ્તો, નમસ્કાર, જય માતાજી. તો તમે જોઈ શકો છો, અત્યારે આવ્યું છું મારા ખેતરમાં ને આ બાજુ તમે જોઈ શકો છો કે જુવાર પર લગાવી હતી, તો ફાઇનલી એનું કટિંગ કરવાનો સમય આવી ગયો છે. અગર પણ ઘણા બધા આપણે વિડીયો તમે જોયા છે, તો અત્યારે આ તમે જોઈ શકો છો કે આમાં જે જુવારનો જે દાણા આવે છે તે પહેલાં તેને કટિંગ કરવાની છે આપણે. તો તમે જોઈ શકો છો ઘણું બધું આજે કટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે આપણે. આ તમે જોઈ શકો છો કે આ ધરું વાળ્યું છે, જે ડાગરનું આપણે ધરું નાખીએ છીએ. ટૂંક સમયમાં આ જે પ્રોસેસ પતી જશે ત્યારબાદ તમને બતાવવાની કોશિશ કરીશ. તો તમે જોઈ શકો છો કે આ લીલું ઘાસચારો તમને અત્યારે જોવા બતાવી રહ્યો છું, અને ઝાર પણ તમે જોઈ શકો છો. જુવાર અમે અમારી ગુજરાતી ભાષામાં અમારી ચરોતરમાં ઝાર તરીકે ઓળખીએ છીએ, ગામડાની ભાષામાં તેનું નામ છે જુવાર. તમે જોઈ શકો છો કે સરસ મજાનું ઘાસ પડશે અને એના સરસ મજાના પૂરા બધવામાં આવશે. અને સવાર સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો, સવારના 8 વાગ્યા છે અને તડકો પણ તમે જોઈ શકો છો કે હવે ખૂબ જ તડકો વધી ગયો છે અને આજે તાપમાન પણ હાઈ રહેવાનું છે. ખૂબ જ છેલ્લા 15 દિવસથી ખૂબ જ ગરમી પડી રહી છે અને તમે આજુબાજુ દ્રશ્ય તમે જોઈ શકો છો. સવાર સવારમાં સરસ મજાનું દ્રશ્ય તમને અત્યારે બતાવી રહ્યો છું. સામે તમે જોઈ શકો છો પાણી ચાલુ છે ખેતરમાં, અને આ બધું તમે જોઈ શકો છો. સામે કટિંગ ચાલુ છે, આ બધું પણ તમે જોઈ શકો છો કે જુવાર છે એ પણ તમને બતાવીશ. તો બને રહેશે વિડીયોમાં. તો મિત્રો, મેં તમને અગર ઘણી વાર મારી જે ખેતરમાં જે ખેતી કરી હતી જુવારની તો એ બતાવી હતી, અને આપણે કઈ રીતે પ્રોસેસ કરી હતી તે ટોટલી મેં પ્રોસેસ તમને બતાવવાની કોશિશ કરી છે. તો એકવાર ફરી તમને બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો કે આમાં જુવાર બેસે છે અને આમાં સરસ મજાનું જુવારથી બેસે છે, ત્યારબાદ તેને કાઢવામાં આવે છે. તો ત્યાં આ ખેતરમાં જે આપણે લગાવ્યું છે તે પહેલાં જ આપણે કટિંગ કરી દીધી છે, તમે સામે જોઈ શકો છો. તો આ જે જુવાર છે તેના દાણા ખૂબ જ કામમાં લાગે છે અને રોટલા પણ થાય છે, ત્યારબાદ આની ધાણી પણ સરસ મજાની થાય છે. તો અલગ અલગ પ્રકારમાં લોકો આને વાપરે છે, ત્યારબાદ આને આપણે બિયારણ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. તમે જોઈ શકો છો કે આવું કંઈક સીન છે, અને સરસ મજાને આના ગાય ભેંસ પણ ખાય છે, જે આના જે ઘાસ સારું છે એ સરસ મજાનું ગાય ભેંસ ખાય છે. અને તમે જોઈ શકો છો અને સરસ મજાના ડુંડા આવવાના હતા તે પહેલાં પણ આપણે તે પહેલાં આને આપણે કટિંગ કરી દીધી છે. હવે પણ આપણે ઘણી બધી જે જુવાર કાપી હતી એ આપણે હાલ ઘરમાં છે અને તેને સેલ કરવાનું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ ખેતરમાં પણ જુવાર લાગી છે, મેં તમને બતાવી છે ઘર. અને સાથે ખેતરમાં તમાકુ વાવી હતી, એ તમે વિડીયો જોઈ શકો છો આપણા. તો આ તમે જોઈ શકો છો, મેં ઘર તમને બતાવ્યું છે કે આ જે પાડ્યું પડી રહ્યું છે તેમાં ડાગરનું ધરું નાખવામાં આવશે. ટૂંક સમયમાં કઈ રીતે નાખવામાં આવશે એ તમને બતાવવાની કોશિશ કરીશ. આ તમે જોઈ શકો છો કે આને પકવવામાં આવશે. તો એના ડુંડા પણ તમે જોઈ શકો છો કેવા સરસ મજાના ડુંડા છે. તેનો પોક પણ સરસ મજાનો થાય છે, જેના ડુંડા સરસ મજાના હોય તો ખૂબ જ મજા આવે છે ખાવામાં. ઘણા લોકોએ ખાધા હશે, ગામડાના છે મોસ્ટ ઓફ, દરેકને ખબર છે તેને પોક કઈ રીતે બનાવવામાં આવે છે. જે અંગારાઓ હોય છે તેને તેમાં શેકવામાં આવે છે અને ઘણી પણ સરસ મજાના થાય છે, દરેકને ખ્યાલ હશે. તો ગામડાના જે મોસ્ટ ઓફ આ બધું ખૂબ જ ખાધ્યું હશે, એનો ઉપયોગ કર્યો હશે. આ બધું તમે જોઈ શકો છો, સરસ મજાનો વ્યૂ તમને જોવા મળતું હશે સવાર સવારમાં. તો આને પણ ટૂંક સમયમાં જ્યાં પાકી જશે ત્યારબાદ કટિંગ કરવામાં આવશે. આજુબાજુ તમે જોઈ શકો છો કે કેટલા બધા ઝાડ છે, અને સામે તમે જોઈ શકો છો મોર. મોર બધા કઈ છે, કઈ ગયો મોર એરિયો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે મેં તમને ઘર બતાવ્યું કે આ છે સરસ મજાની લગાવી છે આપણે રીંગણી, અને રીંગણી ગ્રોથ તમે જોઈ શકો છો. તો મિનિમમ 3 મહિના પહેલાં આપણે લગાવી હતી, જૂના વિડીયો મારો જોઈ શકો છો તમે કે સરસ મજાના રીંગણ તમે ગ્રોથ કરતા દેખાતા હશે. તમે જોઈ શકો છો કે સરસ મજાના રીંગણ હવે લગવાના સ્ટાર્ટ થઈ ગયા છે. એની સાઈડ પણ તમે જોઈ શકો છો અને કઈ રીતે લગાવ્યું છે એ પણ તમને જોવા મળશે. તો નીચે તમે જોઈ શકો છો
આવા કંઈક પાર લગાવ્યા છે અને આને રોપવામાં આવે છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના રેંગન તમને બતાવીશ આજે. તો ચાલો સરસ મજાના રેંગન તમને બતાવવાની કોશિશ કરીશ. તો એમ તક વિડીયો જોજો અને આનો ભાવ તમને હોલસેલ કહી દઉં. હોલસેલ રેટ છે અને 20 કિલોના 300 થી 400ની આજુબાજુ આનો રેટ ચાલે છે. અને તમે પણ કોમેન્ટ કરો કે રિટેલર પર શું ભાવ છે, દુકાન પર શું ભાવ મળે છે તમારી બાજુ. તો તમે જોઈ શકો છો ઘણા બધા રેંગન સરસ મજાના તમે જોઈ શકો છો. આમાં અલગ અલગ વેરાયટી હોય છે. તો આ લાંબા રીંગણ છે, બ્લેકમાં જે કાળા રીંગણ બોલી છે, એ સરસ મજાની સબ્જીવાની બને છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. તમે જોઈ શકો છો અહીં ઓર્ગેનિક આપણે લગાવી છે રીંગની. તમે જોઈ શકો છો નીચે કે આ પણ આપણે ઘરના યુઝ માટે લગાવી છે. તમે જોઈ શકો છો. તો